બીજી તરફ સમાચાર મળી રહ્યા છે નવસારીની પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થયો છે। આ ચોમાસામાં પહેલી વખત આ નદીમાં નવા નીર આવ્યા છે। પૂર્ણા નદીમાં 2 કલાકમાં 5 ફૂટનો વધારો જળસ્તરમાં થયો છે અને પૂર્ણા નદીની જળ સપાટી 16 ફૂટ પર પહોંચી છે। નવસારીની પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ હોવાથી હાલ નવસારીનું તંત્ર એલર્ટ બન્યું છે, કારણ કે જે રીતે પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 2 કલાકમાં પાણીની જળ સપાટી 5 ફૂટ વધી ગઈ છે અને પહેલી વખત આ નદીમાં નિલેશ ગામિત પાસેથી। નિલેશ, શું પરિસ્થિતિ છે પૂર્ણા નદીની, કારણ કે જે રીતે 2 કલાકમાં જળસ્તરમાં 5 ફૂટનો વધારો થયો છે, ભયજનક સપાટીની આગળ જ્યારે જળસ્તર વધી રહ્યું છે ત્યારે અત્યારે શું પરિસ્થિતિ છે? જી નરેન્દ્ર, સમગ્ર જે નવસારી જિલ્લામાં મેઘમહેરની વાત કરીએ તો નવસારી જિલ્લાની પૂર્ણા, અંબિકા, કાવેરી અને મીંઢોળા નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। ઉપરવાસમાં એટલે કે પૂર્ણા નદીના ઉપરવાસમાં વાત કરીએ તો સુરત જિલ્લો અને તાપી જિલ્લાના કેટલાક કેચમેન્ટ વિસ્તારમાં વધુ વરસાદના કારણે પૂર્ણા નદી છે, પૂર્ણા નદીની સપાટીમાં 2 કલાકમાં 5 ફૂટ જેટલો વધારો થયો છે અને હજુ પણ જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને નવસારી શહેરના આજુબાજુના જે કેટલાક વિસ્તારો છે એ વિસ્તારોમાં ફાયર વિભાગના કેટલાક અધિકારીઓ અને જે શહેરના અધિકારીઓ છે એ વિસ્તારમાં વોચ રાખી રહ્યા છે અને ખાસ કરીને નદીની જે જળ સપાટી વધે છે, જળસ્તર વધે છે એને ધ્યાનમાં રાખીને સ્થળાંતરિત કરવું પડે તો એ પ્રકારની સ્થિતિ નિર્માણ થાય તો એને પહોંચી વળવા માટે પણ તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને સમગ્ર તંત્ર જે નદીઓની સપાટી છે અને વરસાદ જે વરસી રહ્યો છે એની જે કંઈક તમામ સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। નરેન્દ્ર જી આભાર નિલેશ સમગ્ર જાણકારી બદલ। તો જે રીતે પહેલી વખત નવસારીની પૂર્ણા નદીની જળ સપાટી સતત વધી છે અને અત્યારે 16 ફૂટ પર પહોંચી છે।